નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ થ્રી ની અંતર્ગત આપણો ટોપિક છે ઇંગ્લિશ તો કે આ સબ્જેક્ટ ની અંદર આજે આપણે વાત કરવાના છીએ તો કે યસ ચલો આપણી ન્યુ સ્ટોરી છે એને સ્ટાર્ટ કરીએ છીએ આ વિડીયોની અંદર એનું ટાઇટલ છે ઇન્દ્રા નુઈ અ કોર્પોરેટ જાયન્ટ તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે તો એની ચર્ચા કરીએ કે છે છે કોણ તો તો એની વાત કરીએ ઇન્દ્રા ઇઝ અન ઇન્ડિયન અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ એન્ડ ફોર્મર ચેરમેન એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ પેપ્સિકો તો કે યસ આ જે પેપ્સિકો છે કંપની એની એ સીઓ છે જે ઇન્ડિયન અમેરિકન શું છે તો કે બિલોંગ કરતી એક મહિલા છે ચલો

ચેરપર્સન એટલે કે ચેરપર્સન છે ની કરી હતી તે સમય એન્ડ વોઝ ને ત્યારે એ છે સી બને છે બે એક અંતર્ગત

એટલે કે આ બંનેને બેલેન્સ કઈ રીતના કરી મતલબ પોતાની પર્સનલ લાઈફ અને જે કંપનીની લાઈફ છે પ્રોફેશનલ લાઈફ એ બંનેને મેન્ટેન કેમ કરે છે પુટિંગ અ સ્ટેમ્પ ઓફ એપ્રુવલ ઓન હર 20 યર્સ સ્ટિન્ટ વિથ ધ કોર્પોરેશન તો કે એમ કહે છે 12 વર્ષ છે એને માટે શું કર્યું હતું તો કે એને સ્ટેમ્પ છે એને છોડ્યા હતા ધ પેપ્સિકો બોર્ડ પેપ્સિકો બોર્ડ સેડ ઇન એ સ્ટેટમેન્ટ પેપ્સિકોન જે બોર્ડ છે એને સ્ટેટમેન્ટ આપ્યું હતું વી આર ટુ હેવ અ લીડર ઓફ ઇન્દ્રાસ કેલિબર તો કે અમે છે એ એ તો કે એનું છે છે કેલિબર કેલ્ક્યુલેટ કરેલું છે એનું જે લીડરશીપ છે ક્વોલિટી એ વિઝન એનું જે વિઝન છે એ એન્ડ એક્સપિરિયન્સ ટુ ટેક ધ હેલ્પ શું કે છે તો એ છે એને પોતાની જે એક્સપિરિયન્સ છે એનું વિઝન છે એ આને શું કરશે મદદગાર સાબિત થશે સી વોઝ બીન ઇન્સ્ટ્રુમેન્ટલ ટુ પેપ્સિકોઝ સોલિડ ડાયરેક્શન એન્ડ ઓન સક્સેસ એન્ડ હેઝ ધ કમ્પ્લેટ એન્ડ્યોર્સમેન્ટ એન્ડ ધ સપોર્ટ ઓફ ધ બોર્ડ અને એ છે એ શું કરે છે તો પેપ્સિકો છે બોર્ડ છે એ આને એન્ડોર્સમેન્ટ માટે અને તો સપોર્ટ હંમેશા કરતા રહે છે જે આની આની સફળ આની જે સફળતા મળી છે પેપ્સિકોને ઇન્દિરાનું ઈને તો એની પાછળ તો એના જે કંપનીના જે એન્ડોર્સમેન્ટ છે અને એના સપોર્ટ છે એ એને આભારી છે ઇન્દિરા મિટ ટુ હેલ્મ ઓફ કોર્પોરેટર ઇઝ અ કહે છે તો એ વાત કરે છે આપણને અહીંયા કે ઇન્દિરા નુઈ છે તે શું કે છે તો કે હેલ્મ ઓફ કોર્પોરેટ અફેર્સ ઇઝ અ રિમાર્કેબલ એટલે શું તો કે હેલ્મ એટલે લીડરશીપ તો કે યસ એટલે કે જેની લીડરશીપ હતી કોર્પોરેટ ઓફ અફેર્સ

એપ્રિશિએશન ટુ અ સ્ટાર શું કે છે એનું જે ઉછેર થયો છે જેનું ઉછેર થયો છે તેનો ગ્રોથ થયો છે તે તો કેરિયર ની અંતર્ગત એ સ્ટાર બનીને ઉભરી આવી છે એન્ડ હેઝ એન ઇમર્જ ઇમર્જડ હેઝ વન ઓફ ધ મોસ્ટ રિકોગ્નાઇઝ્ડ આઇકન્સ ઓફ ધ કોર્પોરેટ સક્સેસ ટુ ઓરિજિનેટ ફ્રોમ ઇન્ડિયા તો એ ઇમેજીન મતલબ શું તો કે ઇન એન ઇમર્જ ઇમર્જડ એટલે શું

ચાલો તો શું વાત કરે છે આપણને તો એમ કે છે કે જે વાઇસ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એને જે પોસ્ટ મળી હતી તો એની સ્ટ્રેટેજી અને તેનું જે ડેવલપમેન્ટ હતું એ પેપ્સિકો માટે શું કરે છે તો કે અને કરે છે તો ફૂડ અને બીવરેજ એટલે કે જે ખાણીપીણીની બીવરેજ મતલબ પીણું જે પીણીની વસ્તુ છે પીવાની છે ડ્રિંક છે એ અને ફૂડ એટલે જે ફ્રૂટ છે એ તો બંને માટે એને ફોકસ કર્યું હતું તો કે યસ એન્ડ હેઝ હેઝ પ્રેસિડેન્ટ એન્ડ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સિન્સ ટુ અને એના અંતર્ગત એને શું મળે છે તો પ્રેસિડેન્ટ નું જે પોસ્ટ છે તે અને સી ની પોસ્ટ છે એ તો કે બે થી એ સંભાળે છે વેન સી વોઝ ઓલ્સો નેમ્ડ ટુ પેપ્સિકોસ બોર્ડ ઓફ ડાયરેક્ટર અને એનું નામ છે એ તો કે પેપ્સિકોના ના ના બોર્ડ હોય જે એની અંતર્ગત પણ એનું નામ હતું હેઝ ધિફ્થ સીઈઓ ઇન પેપ્સિકોઝ ફોર્ટી વન ઇયર્સ ઓલ્ડ હિસ્ટ્રી

આફ્ટર ટ્વેન્ટી ટુ ઇયર્સ વિથ પેપ્સિકો પેપ્સિકો સાથે બાવીસ વર્ષ કામ કર્યા પછી મોર ધેન ફાઈવ ઓફ ધેમ ચેરમેન એન્ડ સીઓ તો આ ટ્વેન્ટી ટુ ઇયર્સ સાથે ચેરમેન પાંચ કરતા વધારે તો કે ચેરમેન અને સીઓ સાથે વર્ક કર્યું હતું આઈ હેવ ડિસાઇડેડ ધેટ માય ફેમિલી ઇઝ અ એન્ટાઇટલ્ડ ટુ મોર ટાઈમ ફ્રોમ મી ધેન ધ રિસ્પોન્સિબિલિટીઝ મતલબ મારી ફેમિલી છે એ મારી માટે તો કે વધારે રિસ્પોન્સિબિલિટીની આશા રાખી રહી હતી

ફિફ્ટી મોસ્ટ પાવરફુલ વુમેન ઇન બિઝનેસ તો એ છે એ શું છે તો બાય ફોર્ચ્યુન મેગેઝિન ઇન એ રિસેન્ટ ઇસ્યુઝ તો એમ કે છે કે આના અંતર્ગત જે છે એ તો એનું નામ પણ આવ્યું હતું અને છે એ જે મોસ્ટ પાવરફુલ વુમેન ઇન બિઝનેસ છે ફોર્ચ્યુન દ્વારા લિસ્ટ આવે છે રેન્કિંગ આવે છે તેમાં ઇન્દિરા ઇન્દિરા નોઈ વોઝ રેન્કડ ઇલેવન્થ શું કહે છે તો એનો અગિયારમો નંબર હોય છે આ ની અંદર બિંગ એડવાન્ટેજ ઓફ વન વન એડવાન્ટેજ પ્લેસ ફ્રોમ ધ ધ ધ ધ મેગેઝિન્સ તો એને છે છે થી આનો લાભ મળે એન્ડ શેરિંગ વિથ સેવરલ અધર આઉટસ્ટેન્ડિંગ વુમેન ઇન ગ્લોબલ કોર્પોરેટ અરીના શું કે છે એની સાથે તો કે એ છે એ તો પોતાનું જે છે એ વર્લ્ડ ની અંદર રહેલી બીજી વિમેન છે એને પણ શું કરે છે એને રેકોગનાઈઝ કરે છે તો ગ્લોબલ કોર્પોરેટ છે એના અંતર્ગત

તો કે સાથે સાથે એક પોતાની જે બિઝનેસ છે એની અંદર થએલી ઇન્કમ ને શું કરે છે એમાં પણ પોતાનું છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ડાયવર્સટીયરનો મતલબ થાય છે ઇન્વેસ્ટ કરવું કોઈ અધર બિઝનેસ છે એની સાથે બ્રાન્ચ ઇન્ક્લુડિંગ ધ સ્પીન ઓફ એન્ડ ધ પબ્લિક ઓફરિંગ ધ કંપની ઓવન બોટલ બોટલ બુટિંગ ઓપરેશન ઇનટુ એન્કર બોટલર પેપ્સી બુટિંગ ગ્રુપ શું કે છે પેપ્સી બુટિંગ ગ્રુપ છે એના અંતર્ગત એન્કર પણ તરીકે કાર્ય કરતા હોય છે અને સાથે તો એની અંતર્ગત એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ફંડિંગ કરતા હોય છે સાથે સાથે તો એ મર્જ કરે છે ક્વિકર ઓટ્સ ને ક્વેકર ઓટ છે એ જે આવે છે એ કંપનીને પણ બ્રાન્ડને પણ શું કરે છે તો પોતાની સાથે મેળવી દે છે સીડ નોઈ બીન ડ્રાઇવિંગ ધ ક્રિટિકલ ક્રોસ બિઝનેસ ઇનિશિયટિવસ ઓફ એનહેન્સ ઓપરેશન એન્ડ એનેબલ પેપ્સિકો ટુ મોસ્ટ ટુ મીટ ધ ચેન્જિંગ નીડ્સ ઓફ કન્ઝ્યુમર્સ એન્ડ રિટેલર્સ તો શું કે છે તાજેતરમાં તે ઉંદિરા નુઈ છે એણે શું કર્યું હતું તો કે એ વ્યક્તિ છે ક્રિટિકલ ક્રોસ બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને ઓપરેશન અનેડ્સ ટુ ધ ચેન્જિંગ ટુ કસ્ટમર્સ એન્ડ રિટેલર મતલબ કસ્ટમર અને રિટેલર ને પડતી તકલીફો અને એની જે જરૂરિયાતો બદલાય છે એના આધારે પોતે એને પણ ઇન્વેસ્ટમેન્ટ છે ઇનિશિયે નવા સ્ટાર્ટ કર્યા છે તે કંપની સાઈડ સ્પીકિંગ ઓફ બિહાફ ઓફ પેપ્સિકોઝ બોર્ડ છે એ જ જોયું હતું સૌ પ્રથમ કે બિંદિરા છે એ બિઝનેસ ને ચેન્જ કરી રહી છે અને અલગ એંગલથી જ એ આખું વર્ક કરે છે એન્ડ ધ પીપલ અને પીપલ ને પણ અલગ એંગલ થી ટેકલ કરે છે

અને હોલમાર્ક ઓફ પેપ્સિકો અને જે એક ડેવલપમેન્ટ થવું જોઈએ એડવાન્સમેન્ટ થવું જોઈએ એ છે હોલમાર્ક નું શું હતું એ પેપ્સિકો નું એક ટાઇટલ હતું હોલમાર્ક હતું તો કે યસ ઇટ્સ ફાઉન્ડિંગ અને ઈ અમને આ પેપ્સિકો ની અંદર જે છે એ જ્યાર થી ફાઉન્ડ થઈ ત્યાર થી લાગી રહ્યું હતું ઓન હર પાર્ટ અને પોતાના ભાગની વાત કરીએ એના તો નુઈસ ડિસ્ક્રાઇબ હર એલિવેશન હેઝ અ હમ્બલિંગ એક્સપિરિયન્સ અને ઈ છે પોતાના જે એલિવેશન છે એને પોતાના એક્સપિરિયન્સ ને ઉપર એને કાઉન્ટ કરાવડાવે છે આઈ એમ હમ્બલ્ડ બાય ધ ઓપોર્ચ્યુનિટી ટુ લેડ શું કે છે તો એ મને છે એ મારી ઓપોર્ચ્યુનિટી છે એને જ મને લીડ કરી છે તો કે એસ એટલે કે હું મારી ઓપોર્ચ્યુનિટી જવાબદારી ને કારણે જ આટલી આગળ વધી છું પેપ્સિકો એન્ડ પ્રોફાઉન્ડલી ગ્રેટફુલ ટુ ફોલો ઇન ઇન ધ ફૂટ સ્ટ્રેપ ઓફ સ્ટ્રીવ રેમન્ડ શું કે છે તો એને છે પેપ્સિકો છે એ કોના પગલાના આધારે જ ચાલી હતી તો સ્ટીવ રેમ રોજર આ જે છે એ કંપની સ્ટ્રોંગ બનાવી હતી પોઝિશન અને એ છે એ તો કે સારી એવી પોઝિશન ઉપર એને ઉચ્ચતમ પોઝિશન ઉપર લઈ જાય છે એન્ડ હી વિલ બી કન્ટિન્યુંગ સોર્સ ઓફ વિઝડમ એન્ડ આગળ વધ્યું છે આઈ એમ આ ઇક્વેલી ફોર્ચ્યુનેટ ટુ હેવ અમેઝિંગ પાર્ટનર્સ અને મને છે એ પણ હું એની સાથીદાર એટલો જ ભાગીદાર રહ્યો છું તો કે એની માટે મને ખુશી અનુભવાય છે નોટ ઓનલી તો 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 કે 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 યસ અને આટલા જે લોકો છે 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 એની સાથે પણ પણ મેં શું કર્યું મારું એક એ શું થયું છે તો કે ડેવલપમેન્ટ થયું છે ટેલેન્ટેડ કલિંગ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ વુ ડિલિવર ધ રિઝલ્ટ એવરી ડે જે તમારી આજુબાજુ રહેલા જે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે જે તમારા સ્ટાફ છે તે દુનિયાની અંતર્ગત છે એ સારા એવા રિઝલ્ટ આપતા હોય છે એન્ડ

મહત્વના એની ઘટનાઓ એની સાથે જોડાયેલી છે તો કે યસ અને જે પ્રોમિયન્ટ ગ્લોબલ કોર્પોરેશન છે એના અંતર્ગત વન વી હેડ ટુ ટેક નોટ ઓફ હર ઇઝ હર એક્સપ્લેનેશન ઓફ હાઉ સી વોઝ એબલ ટુ હેન્ડલ હર ઓફિશિયલ એન્ડ પર્સનલ રિસ્પોન્સિબિલિટી તો એમાંથી જ આપણે અહીંયા જોઈએ છીએ કે તે પોતાની જે પર્સનલ લાઈફ અને જે કોર્પોરેશનની લાઈફ છે એને કઈ રીતના મેનેજ કરે છે એનું જ આપણે એક્સપ્લેનેશન જોઈએ સી હાઈટ ધ નેનીસ એન્ડ હેડ અ હેલ્પફુલ ફેમિલી સપોર્ટ સિસ્ટમ તો તે છે એ તો કે એવી ફેમિલીમાંથી બિલોંગ કરે છે જે એક હેલ્પફુલ અને સપોર્ટિવ ફેમિલી છે એના અંતર્ગત પેપ્સિકો હવે ગોન એ ગુડ ડીલ ફર્ધર એ પેપ્સિકો ની ડીલ છે એની માટે સારી એવી ડીલ સાબિત થઈ હતી એટલીસ્ટ ફોર ઇટ્સ અ સિનિયર સ્ટાફર્સ તો એને જે એમાંથી સિનિયર સ્ટાફ છે એની માટે ઇન ક્રિએટિંગ અ સપોર્ટ સિસ્ટમ ફોર ધેર જે છોકરી છે એ સ્કૂલ થી પાછી આવે ત્યારે ઓનલી હેડ ટુ કોલ ધુ સે સી વોન્ટેડ ટુ કમ ઓવર ટુ બી નિયર હર મધર તો એને ફોન આવતો ઓફિસમાં એને કહેતી કે મારે તમારી પાસે આવવું છે તમને આવું છે એ તો કે તમને લાગી રહ્યું હતું કે આ એક છે અનકોમન વસ્તુ હતી જે અહીંયા બનતી હતી કે કંપનીઝ ફાઉન્ડર ચીફ છે એની ડોટર એની સાથે હોય ઓર ડુઈંગ હર હોમવર્ક ઇન ધ ઓફિસ ઓફ અધર એક્ઝિક્યુટિવ

ટ્રેન્ડ ટુ હેન્ડલ હર ચિલ્ડ્રન્સ ક્વેરી હતી એન્ડ મોનિટર ધેર શિડ્યુલ અને એ જે બાળકનું શેડ્યુલ છે એને પણ મોનિટર કરતી હતી વેન સી સેલ્ફ વુડ બી ટ્રાવેલિંગ ઓન વર્ક જ્યારે પોતાની જાતને ટ્રાવેલિંગ મતલબ પોતે જાતે ટ્રાવેલિંગ કરતી હોય છે ત્યારે ઇન સમ સેઝ નુ ત્યારે નુ કેતી

ટુ બ્રિંગ અપ યોર કિડ્સ એન્ડ હેવિંગ ધ ક્લોઝડ લૂપ સિસ્ટમ એટલે કે એને જે પોતાના બાળકનો ઉછેર કરો અને જેની ક્લોઝડ લૂપ સિસ્ટમ એટલે શું તો કે બધાને ફીડબેક આપવાના બધાની સાથે જોઈન્ટ રહેવાનું રિસ્પોન્સિબિલિટી આ બધા અંતર્ગત કીપ યુ એવરેસ્ટ ધ વર્ડ્સ ગોઈંગ ઓન એટ હોમ થેન્ક ટુ ધ ઓફિસ અને એને એ છે એ ક્યારે એને એ છે એ દુઃખ લાગ્યું નતું એને ક્યારે પણ એ મિસ કર્યું નતું કે એની ઘરની અંદર શું થઈ રહ્યું છે થેન્કસ ટુ ઓફિસ એની માટે ઓફિસનો આભાર છે પુટ અનઅર વે અને બીજા વાત કરીએ તો ધ પનિશિંગ આઉટપુટ ધેટ હેલ્પ નુઈઝ ટુ ધ ટોપ નેવર ગોઈંગ હોમ ઇન ધ ઇવનિંગ તો શું કે છે એનું જે પનિશિંગ આઉટપુટ છે મતલબ મતલબ શું પોતાને પોતાને કરી હોય જાણે સજા આપી રહી હોય કે આપણે સાંજે ઘરે જવાનું ઓછું છે મતલબ લેટ જવાનું છે આન્સરિંગ ઇમેલ એન્ડ પ્રમ્પેન્ટલી એટ ફોર એમ અને છે એ તો કે ચાર વાગે છે એ આન્સર આપી દેતા હતા જે ઈમેલ આવે છે એના વોઝ પોસિબલ સીન્સ અને એ જ્યારે પોસિબલ હોય ત્યારથી હર એમ્પ્લોયર્સ કુડન્ટ એક્સપેક્ટ હર ટુ ઓપ્ટિમેલી ઇન્ટીગ્રેટ હર મેની રોલ્સ ઇન ધ ઓફિસ વન તો એ ક્યારેય છે એક વ્યક્તિને ઘણા બધા રોલ આપતી નહોતી વિથાઉટ મેકિંગ અ સિનિયર સિન્સિયર એફોર્ટ ટુ મીટ હર હાફવે તો કે એ છે એ જે પોતાના છે એ હાફવે છે મતલબ શું તો કે અડધા રસ્તે છે એના અંતર્ગત મતલબ જે અડધું વર્ક કર્યું છે એના અંતર્ગત અને જેના એફોર્ટ છે એ

એટ ઇફ યુ વિશ ટુ ફોસ્ટર એન્ડ ડ્રો આઉટ ધ પોટેન્શિયલ હોય અથવા તમે છોડી દીધું હોય તો તમારું પોટેન્શિયલ છે તે એનું કેલિબર થતું નહોતું બાય એક્ઝિસ્ટ ઇન ઈચ હ્યુમન તો બધાની વાત કરીએ ત્યારે બધા વ્યક્તિની તો વર્કપ્લેસ હેવ ટુ ચેન્જ ઓફ ઇટ ડાયરેક્શન ઓન ધીસ ડાયરેક્શન તો વર્કપ્લેસ છે આવી રીતના ડાયરેક્શન ચેન્જ કરી શકાય છે તો કે યસ મતલબ જે તમારી ફેમિલી પર જે પ્રોબ્લેમ છે એને છોડીને તમે કોર્પોરેશન ઉપર કઈ રીતના તમારા જોબ ઉપર કઈ રીતના ફોકસ કરી શકો એલ્સ રિમેઇન સેટિસફાઈડ વિથ ધ હેવિંગ વરીડ તો કે હવે છે એ માત્ર સંતોષ જ રહ્યો છે તો કે આના અંતર્ગત તો કે ચિંતાની સાથે એન્સ્યોર એમ્પ્લોઈઝ અને જે છે પોતાનો જે દુખી છે આ છે એમ્પ્લોઈઝ મદદ પોતાના કામથી દુખી છે તે મેકિંગ અનસેટિસફેક્ટરી કોમ્પ્રોમાઇઝિસ ટુ ઓલ ડાયરેક્શન અને છે એવા લોકો શું કરતા હોય છે તો એના કારણે પોતે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે અને પોતે અનસેટિસફેક્ટરી તરીકે વર્ક કરતા હોય છે તો કે યસ એમને કોઈ કે સેટિસફેક્શન થતું નથી ઇન ક્લોઝિંગ રિમાર્ક એમાં આ વાત છે ઇટ ગિવ્સ મી ગ્રેટ પ્રાઇડ ધેટ ધીસ ઓર્ગેનાઇઝેશન કન્ટિન્યુઝ ટુ ડેવલપ ધ કાઇન્ડ ઓફ ટેલેન્ટ ઇન ધ એનેબલ ટુ બોર્ડ એક્ઝિક્યુટિવકેસ તો કે સિલેક્ટિંગ અ સ્ટ્રોંગ સીઈઓ અને અમે છે એ આની ઉપર ખૂબ જ પ્રાઉડ કરીએ છીએ કે આવું જે ટ્રેડિશનલ અને આટલો જે કમિટમેન્ટ વાળો જે સીઓ સિલેક્ટ કર્યો છે એના માટે મતલબ કોણ છે 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 તે સક્સેસર સક્સેસર ફ્રોમ વિથિન ધ રેન્ક ઓફ અવર લીડરશિપ અને અને એ એ એ તો તો કે પોતે એક શું કરે અમારી જ અમે એનામાંથી શીખ્યા છીએ એન્ડ પ્રોવાઇડ ધ ક્વાિફાઈડ લીડર ટુ સીમલેસલી બેક બેકફીલ ઇન્દિરા રોલ્સ હેઝ વેલ તો કે યસ અને એમાંથી જ અમે છે એ લીડરશિપ ને ક્વોલિટી છે એને અમે શીખ્યા

મતલબ હજી પણ હું હોય છે એ તો કે એના સાથ સાથે જ હું જોવા માંગુ છું આ કંપનીને જે ઊંચા સુધી લઈ જવી હોય તો દસ ઇન્દિરા સક્સેસ સ્ટોરી ઇઝ વન ઓફ સીર હાર્ડવર્ક તો ઇન્દિરા નોઈ ની જે સક્સેસ છે એ પોતાનું હાર્ડવર્ક છે એ ડેડિકેશન પોતાનું કામનું ડેડિકેશન વર્ક વિથ ધ ક્લોઝ બોન્ડ વિથ ધ અધર્સ ઇન ધ કંપની તો કંપનીની સાથે રહીને બધાની નજીક કામ કર્યું છે તો કે યસ એન્ડ મેન્ટેનિંગ ધ ઇક્વિમ પોઝિશન એન્ડ ધ બેલેન્સ ડિસ્પાઇટ ઓલ ડિફિકલ્ટીઝ અને એને છે બધી ડિફિકલ્ટી પણ બેલેન્સ કરીને આ કામ કર્યું છે ઇન ધ વર્લ્ડ ત્યાં દુનિયામાંથી ફાઈનાન્સ અને બિઝનેસ ની અંતર્ગત દુનિયામાં હર ડેડિકેશન ઓફ બોથ હર ફેમિલી એન્ડ કંપની તો એનું જે ફેમિલી અને કંપની માટે ડેડિકેશન હતું એ ઇઝ અ કરી દુનિયાની અંદર આ સાબિત કરવું છે તો બંનેની સાથે રહીને મેનેજમેન્ટ કરવું છે તે ચલો તો આપણે સ્ટોરી અહીંયા પૂરી થઈ છે ઇન્દિરા નુઈ તો કે યસ અને ફરીવાર મળીશું નવા સ્ટોરીની સાથે નેક્સ્ટ વિડીયોની અંતર્ગત થેન્ક યુ વેરી મચ